કેશોદ તાલુકા અર્બન હેલ્થ દ્વારા આરોગ્ય લક્ષી તપાસ અંગે આજરોજ કેશોદ ધારેશ્વર પ્રાથમિક શાળાએથી ઓપનિંગ કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય અતિથિ વિશેષ તરીકે મંગળાબેન મહેતા તેમજ કેળવણી નિરીક્ષક શ્રી ચાંદરણા સાહેબ તથા બાળકોના ડોક્ટર શ્રી ભરદા સાહેબ હાજર રહ્યા હતા અને કાર્યક્રમનું સંચાલન શ્રી ડોક્ટર રક્ષિતભાઈ જોશીએ કર્યો હતો. કેશોદ તાલુકા અર્બન હેલ્થ ઓફિસર શ્રી જયજી પોપટ સાહેબના અધ્યક્ષ સ્થાને આજરોજ કેશોદ તાલુકા દ્વારા આરોગ્ય અંતર્ગત તપાસ કરવામાં આવનાર હોય, જેમાં શાળાઓ સંસ્થાઓ કેશોદ તાલુકાની આંગણવાડીઓ તેમજ પ્રાથમિક અને સરકારી શાળાઓના તમામ બાળકો 1 થી 8 વર્ષના તમામ બાળકોને તપાસ કરવામાં આવશે, જેમાં કુલ આંગણવાડી 194, કુલ પ્રાથમિક શાળાઓ 160, માધ્યમિક શાળાઓ 59 અને કુલ વિદ્યાર્થીઓ 43,372 ને તપાસ કરી જરૂરી એવી ટ્રીટમેન્ટ ફ્રી આપવામાં આવશે. તો આ કામગીરીમાં તપાસનારા 14 ડોક્ટરની ટીમો અને પેરામેડિકલ સ્ટાફ કુલ 372 મળી કેશોદ તાલુકાની તમામ સંસ્થા તેમજ સ્કૂલોમાં 1 થી 8 વર્ષના તમામ બાળકોની તપાસ હાથ ધરવામાં આવશે. તાલુકા આજરોજ કેશોદ શહેરની પ્રાથમિક શાળા શ્રી ધારેશ્વર પ્રાથમિક શાળામાં કેશોદના તાલુકા કક્ષાનો શાળા આરોગ્ય કાર્યક્રમની આજે આપણે ઉદઘાટન કરેલ છે. તેના મુખ્ય અતિથિ શ્રી આપણા MLA શ્રી દેવાભાઈ માલમની અધ્યક્ષ સ્થાને તથા તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર પોપટ સાહેબના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ આજે ખુલ્લો મૂકેલો છે. આ કાર્યક્રમ અંતર્ગત કેશોદ તાલુકાની કુલ 194 આંગણવાડી, કેશોદ તાલુકાની કુલ પ્રાથમિક શાળા 160 પ્રાથમિક શાળા અને 59 માધ્યમિક શાળાના અંદાજિત કુલ 43,372 બાળકોને અમે શાળા આરોગ્ય કાર્યક્રમ હેઠળ અમે તપાસવાના છીએ તથા તેમાંથી હૃદય, કિડની, કેન્સર છે કે અન્ય નાની કોઈ બીમારી છે એવા બાળકોને અમે આઈડેન્ટિફાય કરી ગોતી અને સુપર સ્પેશિયાલિટી સુધીની સારવાર અમે ફ્રીમાં આપવાના છીએ. તો આ કાર્યક્રમ અંતર્ગત માધ્યમ કેશોદની ધારેશ્વર પ્રાથમિક શાળા ખાતે આ કાર્યક્રમ આયોજન કરેલ હતું. જગદીશ યાદવનો રિપોર્ટ, કેશોદ.